નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સનું જે અકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વો છે એ નામાના મૂળ તત્વોમાં પાંચમું ચેપ્ટર ભાગીદારનો પ્રવેશ, એની અંદર જે પાઘડીની હિસાબી અસરો છે એ પાઘડીની હિસાબી અસરો વિશે વાત કરીશું. આપણે ગયા વિડીયોમાં શેની વાત કરી હતી? તો ગયા બે વિડીયોમાં આપણે જે નવું પ્રમાણ શોધવામાં આવે છે, ઓકે, એ નવા પ્રમાણના ટોટલ આપણે 8 પોઈન્ટ જોયા. કેટલા પોઈન્ટ જોયા? 8 પોઈન્ટ જોયા. અને એ 8 પોઈન્ટને આધારે આપણે શું કરવાનું છે? તો નવા પ્રમાણની ગણતરી કરવાની છે. હવે એ નવા પ્રમાણને આધારે આપણે શું કરવાની છે? પાઘડીની હિસાબી અસરો આપવાની છે. શું કરવાની છે? પાઘડીની હિસાબી અસરો આપવાની છે. તો એ પાઘડીની હિસાબી અસરો કઈ રીતે આપવામાં આવે છે, તો એના વિશે પહેલાં આપણે વાત કરી લઈશું. અને ત્યારબાદ આપણે એક પોઈન્ટ જોઈશું કે આ પોઈન્ટ હોય ત્યારે પાઘડીની અસર કઈ રીતે આપવામાં આવે છે, વગેરે વગેરે. ઓકે, ચાલો જોઈએ. તો પહેલું છે કે પાઘડીની જે હિસાબી અસરો છે એ અંગે જુદી જુદી પરિસ્થિતિઓ ઉદ્ભવે છે. શું થાય છે? જુદી જુદી પરિસ્થિતિઓ ઉદ્ભવે છે. કઈ કઈ? તો પહેલું છે, જ્યારે નવો ભાગીદાર દ્વારા ખાનગી રીતે પાઘડી આપવામાં આવે. ઓકે, જ્યારે ખાનગી રીતે પાઘડી આપવામાં આવે તો એની ચોપડે કોઈ નોંધ થતી નથી. એટલે કે નોંધ થતી નથી ક્યારે? જ્યારે ખાનગી રીતે પાઘડી લાવવામાં આવે ત્યારે પેઢીના ચોપડે એની કોઈ નોંધ થતી નથી. ઓકે, ખાસ યાદ રાખજો. ત્યારબાદ આપણે બીજું જોયું હતું કે શું લાવશે? તો મૂડી તો લાવશે, સાથે સાથે વધારાની રકમ લાવશે. શું લાવશે? વધારાની રકમ. અને એ વધારાની રકમ જો રોકડમાં લાવે તો એને શું કહેવાશે? તો એને કહેવાશે પાઘડીનું પ્રીમિયમ. શું કહેવાશે? પાઘડીનું પ્રીમિયમ. અને આ પાઘડીનું પ્રીમિયમ કોણ લઈ જશે? તો જૂના ભાગીદારો. કોણ લઈ જશે? જૂના ભાગીદારો. કયા પ્રમાણમાં? તો ત્યાગના પ્રમાણમાં લઈ જશે. ઓકે, આ વાત આપણે આગળ થઈ ગઈ છે. ઓકે, ચાલો જોઈએ. જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ રોકડમાં કે અન્ય સ્વરૂપે લાવે તો તે ધંધામાં રાખી મૂકવામાં આવે છે. એટલે કે નવો ભાગીદાર જે ભાગનું પ્રીમિયમ લાવે એ શું કરી દેવામાં આવે છે? તો ધંધામાં રાખી લેવામાં આવે છે. અથવા તો નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ રોકડ સ્વરૂપે લાવે અને જૂના ભાગીદારો શું થઈ જશે? તો એ પાઘડી રોકડમાં ઉપાડી જાય ત્યારે. ઓકે, પહેલાં શું થશે? તો ખાનગી રીતે લાવે તો કોઈ નોંધ થશે નહીં. ત્યારબાદ રોકડમાં લાવે તો એ શું કરવામાં આવશે? તો એ ધંધામાં રાખી મૂકવામાં આવે છે. અને અમુક વાર શું થશે? તો એ પાઘડી જૂના ભાગીદારો શું કરશે? તો રોકડમાં ઉપાડી જશે. શું કરશે? રોકડમાં ઉપાડી જશે. ત્યારબાદ છે, જ્યારે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીનું પ્રીમિયમ રોકડમાં ન લાવે ત્યારે. ઓકે, આ બધા આપણે પોઈન્ટ જોવાના છે, 6-6 પોઈન્ટ, કે આ પોઈન્ટમાં કઈ રીતે પાઘડીની હિસાબી અસરો આપવામાં આવે છે, વગેરે વગેરે. ત્યારબાદ છે, નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ અંશતઃ રોકડમાં લાવે, એટલે કે અડધું અથવા તો અમુક પ્રમાણ શેમાં લાવે? રોકડમાં લાવે. અને અડધું શું લાવે? તો રોકડમાં ન લાવે. રોકડમાં ન લાવે. તો રોકડમાં ન લાવે ત્યારે કઈ લાગશે? તો આ અસર આવશે, આની જે અસર હશે. ઓકે, તો આ બંનેનું કમ્બાઈન છે કે અડધું રોકડમાં લાવે અને અડધું રોકડમાં ન લાવે. અને ત્યારબાદ છેલ્લો પોઈન્ટ છે, ગુપ્ત પાઘડી. કયો છે? ગુપ્ત પાઘડી. એટલે કે પાઘડીનું મૂલ્યાંકન ભાગીદારોના મૂડી ઉપરથી કરવામાં આવે. મૂડી ઉપર અથવા તો કાર્યશીલ મૂડીને આધારે અથવા તો રોકાયેલી મૂડીને આધારે. શેને આધારે? રોકાયેલી મૂડીને આધારે શું કરવામાં આવશે? પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવશે. ઓકે, ચાલો. પહેલું તો શું છે? તો ખાનગી રીતે જો પાઘડી લાવશે તો એની કોઈ નોંધ થશે નહીં. એટલે આપણે શું જોઈશું? તો ડાયરેક્ટ આપણે જોઈશું બીજો પોઈન્ટ. કયો પોઈન્ટ જોઈશું? બીજો પોઈન્ટ જોઈશું. ઓકે, ચાલો જોઈએ. તો અહીંયા બે પોઈન્ટ છે. પહેલું શું છે? તો જ્યારે નવો ભાગીદાર ખાનગી રીતે પાઘડી લાવવામાં આવે તો જો પેઢીના ચોપડે પાઘડી અંગે કોઈ નોંધ થતી નથી. ઓકે, ઓપ્શનમાં પૂછાય કે નવો ભાગીદાર ખાનગી રીતે પાઘડી લાવે તો એની પેઢીના ચોપડે કોઈ નોંધ થાય? તો ના ભાઈ, એની પેઢીના ચોપડે કોઈ નોંધ થતી નથી. ત્યારબાદ જોઈએ બીજો પોઈન્ટ છે કે નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ રોકડમાં કે અન્ય સ્વરૂપે ધંધામાં રાખી મૂકવામાં આવે. નવો ભાગીદાર શું લાવશે? તો પોતાના ભાગની પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવે અથવા તો અન્ય સ્વરૂપે. અન્ય સ્વરૂપે એટલે શું આવશે? તો મિલકત સ્વરૂપે લાવે. કયા સ્વરૂપે લાવે? મિલકત સ્વરૂપે લાવે. ઓકે, રોકડમાં લાવે તો આમનોન શું થશે? તો રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. શું આવશે? પાઘડીના પ્રીમિયમ ખાતે. ઓકે, આમનોન યાદ રાખજો. આમનોન ખાસ યાદ રાખવાની છે. એને જ આધારે શું થશે? તો જે પણ અસર છે હિસાબી અસર, એ હિસાબી અસર થશે. જો રોકડમાં નહીં લાવે તો શું લાવશે? મિલકત. તો શું આવશે? તો જે તે મિલકત ખાતે ઉધાર. શું આવશે? જે તે મિલકત ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. શું આવશે? પાઘડીના પ્રીમિયમ ખાતે. ખ્યાલ આવી ગયો?
ઓકે, અને આ પાઘડીનું પ્રીમિયમ કોણ લઈ જશે? તો જૂના ભાગીદારો. કયા પ્રમાણમાં? તો ત્યાગના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. એટલે સૌપ્રથમ શેની ગણતરી કરવી પડશે? ત્યાગની ગણતરી કરવી પડશે. ઓકે, એ પહેલાં આપણે જે પાઘડીની હિસાબી અસરો છે એ જોઈ લઈએ. તો પહેલું છે કે જ્યારે નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે, રોકડમાં લાવે એટલે એને શું કહેવાશે? તો એને કહેવાશે પાઘડીનું પ્રીમિયમ. શું કહેવાશે? પાઘડીનું પ્રીમિયમ કહેવાશે. ઓકે, રોકડમાં લાવે છે એટલે રોકડ શું થાય છે? આવે છે. રોકડ આવે એટલે રોકડ અથવા તો બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. શું આવશે? રોકડ બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. ફરી વાર યાદ કરાવું છું, રોકડ બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. નવો ભાગીદાર એના ભાગની પાઘડી શેમાં લાવે? રોકડમાં લાવે, તો એને શું કહેવાશે? પાઘડીનું પ્રીમિયમ. એની અમનોન શું થશે? તો રોકડ બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. ઓકે, રોકડ લાવે ત્યારે. જ્યારે રોકડ ન લાવે એટલે કે અન્ય સ્વરૂપે લાવે, અન્ય સ્વરૂપમાં શું હોય? તો જમીન મકાન હોય, મોટર કાર હોય, એમાં પાઘડી લાવે તો શું થશે? તો જે મિલકત છે મિલકતના ખાતા ઉધાર થશે. શું થશે? મિલકતના ખાતા ઉધાર થશે. એટલે કે જમીન મકાન ખાતે ઉધાર, મોટર કાર ખાતે ઉધાર, અન્ય મિલકત ખાતે ઉધાર, તે શું લખાશે? પાઘડીના પ્રીમિયમ ખાતે. તે શું લખાશે? પાઘડીના પ્રીમિયમ ખાતે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમારે એની અસર કરવાની છે. હવે આ બંનેને આપણે કમ્બાઈન કરીએ તો આમનોન શું થશે? તો આમનોન શું થશે? તો અહીં રોકડ એક ઉમેરાઈ જશે, અહીં શું આવી જશે? તો અહીં આવી જશે રોકડ ખાતે ઉધાર. શું આવી જશે? રોકડ ખાતે ઉધાર, જમીન મકાન ખાતે ઉધાર, મોટર કાર ખાતે ઉધાર, અન્ય મિલકત ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. અને આ પાઘડીનું પ્રીમિયમ કોણ લઈ જશે? તો જૂના ભાગીદારો. કોણ લઈ જશે? જૂના ભાગીદારો. કયા પ્રમાણમાં? તો ત્યાગના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. તો એની આમનોન શું થશે? તો એની આમનોન થશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. શું આવશે? પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતે. જૂના ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતે. કયા પ્રમાણમાં લખાશે? તો ત્યાગના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. એ પહેલાં એક યાદ રાખવાનું છે કે જૂના પેઢીમાં અથવા તો જૂની પેઢીમાં જો પાઘડી હશે, શું હશે? પાઘડી. તો એ કોને આપી દેવામાં આવશે? તો જૂના ભાગીદારોને. કોને આપી દેવામાં આવશે? જૂના ભાગીદારોને. કયા પ્રમાણમાં? તો જૂના નફા નુકસાનના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? જૂના નફા નુકસાનના પ્રમાણમાં. ઓકે, આ નોંધ છે, આ નોંધ તમારે યાદ રાખવાની છે કે જો પેઢીમાં, જૂના પેઢીમાં શું હશે? પાઘડી હશે, તો એ કયા પ્રમાણમાં આપી દેવામાં આવશે? જૂના ભાગીદારોને એમના જૂના પ્રમાણમાં આપવામાં આવશે. ઓકે, ચાલો આગળની આમનોન જોઈએ. હવે આજે પાઘડીનું પ્રીમિયમ છે, ઓકે, અહીં જ આપવામાં આવ્યું છે કે આજે પાઘડીનું પ્રીમિયમ છે જૂના ભાગીદારો વચ્ચે તેમના ત્યાગના પ્રમાણમાં વહેંચવામાં આવે ત્યારે. એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર શું થશે? પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતે. ઓકે, જૂના ભાગીદારોના શું થશે? મૂડી અથવા તો ચાલુ ખાતે. એટલે કે આ કોણ બનશે? તો આ લેણદાર બનશે. કોણ બનશે? લેણદાર. એટલે કે એને ભવિષ્યમાં શું કરવામાં આવશે? ચૂકવવામાં આવશે. શું ચૂકવવામાં આવશે? તો પાઘડીનું પ્રીમિયમ. શું ચૂકવવામાં આવશે? પાઘડીનું પ્રીમિયમ. અથવા તો જ્યારે કોઈ એક ભાગીદાર ત્યાગ કરતો હોય, શું કરતો હોય? એક ભાગીદાર ત્યાગ કરતો હોય અને બીજો ભાગીદાર શું કરતો હોય? લાભ મેળવતો હોય. બીજો ભાગીદાર શું કરતો હોય? લાભ મેળવતો હોય. તો ત્યારે અમનોન શું થશે? તો જે ભાગીદાર લાભ મેળવે છે, શું કરે છે? લાભ મેળવે છે, તો એ તેના ભાગની પાઘડી, લાભના ભાગની પાઘડી કોને આપશે? તો લાભના ભાગની પાઘડી ત્યાગ કરનાર, શું આવશે? ત્યાગ કરનાર ભાગીદારને આપશે. ત્યાગ કરનાર ભાગીદારને આપશે. કોણ આપશે? તો જૂનો ભાગીદાર જ આપશે. તો અમનોન શું થશે? તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર જૂના ભાગીદારના, એટલે કે લાભ મેળવનાર ભાગીદારના મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર તે ત્યાગ કરનાર ભાગીદારના મૂડી અથવા તો ચાલુ ખાતે. ઓકે, અહીં હું લખું છું કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. ઓકે, આમ નોન ખાસ યાદ રાખવાની છે, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. ત્યારબાદ આવશે લાભ મેળવનાર ભાગીદારના મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર તે ત્યાગ કરનાર ભાગીદારના મૂડી
अथवा तो चालू खाते शू आवशे त्याग करनार भागीदारना मूड़ी अथवा तो चालू खाते लखवामां आवशे। ओके फरी पाछू याद करावी दऊं छूं कि जो जूना पेढ़ीमां पागड़ी हशे तो ए कोण लई जशे जूना भागीदारो कोण लई जशे जूना भागीदारो कया प्रमाणमां जूना प्रमाणमां। ओके चालो जोईए आगळ ત્યારબાદ નોંધ આપવામાં આવી છે એ જ નોંધ આપવામાં આવી છે કે નવા ભાગીદારના પ્રવેશ વખતે જૂના ભાગીદારોના ચોપડે પાઘડી આપેલ હોય તો એ પાઘડી જૂના ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં માંડી વાળવામાં આવશે તો એની આમ નોંધ શું થશે તો જૂના ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર તે પાઘડી ખાતે શું આવશે જૂના ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર તે પાઘડી ખાતે। ઓકે એટલે કે જૂની પાઘડી હશે તો એ કોણ લઈ જશે તો ભાગીદારો લઈ જશે કયા પ્રમાણમાં તો જૂના નફા નુકસાનના પ્રમાણમાં। ક્લિયર ઓકે ચાલો જોઈએ ઉદાહરણ નંબર 10 શું માહિતી આપવામાં આવી છે ઉદાહરણ નંબર 10માં તો આહના અને અમીના 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે અમનને 1/4 ભાગે પ્રવેશ આપવામાં આવે છે નવા ભાગીદાર તરીકે શું કરવામાં આવે છે દાખલ કરવામાં આવે છે અમનના પ્રવેશ વખતે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1,20,000 કરવામાં આવ્યું। ઓકે પેઢીની પાઘડી 1,20,000 છે પરંતુ આપણને કેટલી જોઈએ છે તો અમનના ભાગ જેટલી જ જોઈએ છે એટલે પાઘડી કેટલી થશે તો પાઘડી બરાબર 1,20,000 ગુણ્યા અમનનો ભાગ કેટલો છે 1/4 એટલે પાઘડી કેટલી થશે તો પાઘડીની કિંમત થશે માત્ર 30,000 કેટલી થશે તો પાઘડીની કિંમત થશે માત્ર 30,000। ઓકે આગળ જોઈએ અમન મૂડી પેટે 50,000 રોકડા અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવે છે એટલે કે 30,000 પાઘડીના અને 50,000 રોકડા લાવે છે પાઘડી અંગેની જરૂરી આમનોંધ લખવાની છે। ઓકે પહેલાં તો આમનોંધ શું આવશે તો અમન શું લાવે છે રોકડા લાવે છે રોકડા કેટલા લાવે છે 50,000 એ એની મૂડી છે અને એના ભાગની પાઘડી તો એના ભાગની પાઘડી કેટલી છે 30,000 તો પહેલી આમનોંધ કરી દઈએ આપણે તો પહેલી આમનોંધ શું આવશે તો રોકડ અથવા તો બેંક ખાતે ઉધાર શું આવશે રોકડ અથવા તો બેંક ખાતે ઉધાર। ઓકે શું લાવે છે અમન એમાં તો તે અમનના શું આવશે અમનના મૂડી ખાતે શું આવશે અમનના મૂડી ખાતે। ઓકે મૂડી પેટે કેટલા લાવે છે તો 50,000 એટલે મૂડી ખાતામાં કેટલા આવશે 50,000 અને બીજું શું લાવે છે તો પાઘડીનું પ્રીમિયમ તો તે શું આવશે તો તે આવશે પાઘડીના પ્રીમિયમ ખાતે શું આવશે પાઘડીના પ્રીમિયમ ખાતે। ઓકે પાઘડીનું પ્રીમિયમ કેટલું લાવે છે તો અમનનું પ્રીમિયમ કેટલું છે 30,000 તો અહીં કેટલા આવશે 30,000। ઓકે ટોટલ કેટલા લાવે છે તો ટોટલ લાવે છે 80,000 ટોટલ કેટલા લાવે છે 80,000 અહીં તમારે શું બતાવવાનું છે બાબત જે ઓકે બાબત જે તમને લખતા આવડશે શું લાવે છે અમન તો અમન મૂડી અને પાઘડી રોકડમાં લાવે છે તેના ત્યારબાદ શું કરી દેવાની છે ત્યારબાદ તમારે લાઈન ડ્રો કરી દેવાની છે। હવે આ જે પાઘડીનું પ્રીમિયમ છે શું છે પાઘડીનું પ્રીમિયમ છે એ પાઘડીનું પ્રીમિયમ કોણ લઈ જશે તો જૂના ભાગીદારો કયા પ્રમાણમાં તો એમના ત્યાગના પ્રમાણમાં એટલે હવે આપણે સૌ પ્રથમ તો શું કરવું પડશે તો ત્યાગની ગણતરી કરવી પડશે। જો શું આપ્યું છે નવા ભાગીદારનો ભાગ અને જૂનું પ્રમાણ યાદ કરો જે પહેલાં 8 હતા એ 8 કયો પોઈન્ટ પ્રથમ પોઈન્ટ કે નવા ભાગીદારનો ભાગ અને જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ આપવામાં આવ્યું હોય તો ત્યારે નવું પ્રમાણ શોધવાનું તો પહેલાં તો શું શોધવો પડશે તો પહેલાં શોધવો પડશે બાકીનો ભાગ શું શોધવો પડશે બાકીનો ભાગ અને ત્યારબાદ શું શોધવું પડશે નવું પ્રમાણ ત્યારબાદ શું શોધવું પડશે નવું પ્રમાણ એટલે કે જો તમે એ 8 જે ટોપિક છે ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમે પહેલાં એ ટોપિક જોઈ લેજો અને ત્યારબાદ જ આ પાઘડીની આમનોંધ વિશે આગળ વધજો। ઓકે ચાલો તો પહેલાં આપણે કરી લઈએ નવા પ્રમાણની ગણતરી જૂનું પ્રમાણ છે 3:2 અને અમનનો ભાગ છે 1/4 તો અહીં લખી દઈએ આપણે સૌ પ્રથમ તો જૂનું પ્રમાણ કોણ છે જૂનું પ્રમાણમાં તો જૂના પ્રમાણમાં છે આહના અને અમીના। ઓકે તો અહીં હું લખી દેઉં છું આહના જેમ અમીના કયો પ્રમાણ છે જૂનું પ્રમાણ તો એનું જૂનું પ્રમાણ છે 3:2 કેટલું છે 3:2 અને અમનને કોને અમનને કયા ભાગે પ્રવેશ આપે છે તો 1/4 એટલે કે 1/4 ભાગે શું કરે છે પ્રવેશ આપે છે। ઓકે તો સૌ પ્રથમ તો શું કરીશું તો સૌ પ્રથમ આપણે શોધીશું બાકીનો ભાગ ઓકે બાકીનો ભાગ બરાબર શું થશે તો બાકીનો ભાગ બરાબર 1 કોણ છે અમનનો ભાગ નવો ભાગીદાર કોણ છે અમન એટલે શું આવશે અમનનો ભાગ। ઓકે કેટલા આવશે 1/1/4 ઓકે ક્રોસ ગુણાકાર કરી દેવાનો એટલે કેટલા આવશે 4/1/4 બરાબર કેટલા આવશે તો 3/4 તો આ આપણને શું મળી ગયો તો આ આપણને મળી ગયો બાકીનો ભાગ શું મળી ગયો બાકીનો ભાગ।
હવે આપણે શું શોધવાનું છે? તો હવે આપણે શોધવાનું છે નવું પ્રમાણ. ઓકે, તો નવું પ્રમાણ, નવું પ્રમાણ બરાબર શું આવશે? તો નવું પ્રમાણ બરાબર બાકીનો ભાગ, ઓકે, ગણતરી ફરજિયાત કરવાની છે, ગુણ્યા જૂનું પ્રમાણ. શું આવશે? બાકીનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ. કોણ કોણ છે ભાગીદારમાં? તો ભાગીદારમાં છે આહના, ત્યારબાદ અમીના, અને ત્યારબાદ કોણ છે? તો ત્યારબાદ છે અમન. ત્યારબાદ કોણ છે? અમન. ઓકે, ચાલો ગણતરી કરીએ. બાકીનો ભાગ કેટલો છે? તો 3/4, એટલે અહીં લખી દઉં 3/4 અને અમનનો ભાગ કેટલો છે? તો અમનનો ભાગ છે 1/4. ગુણાકાર, તો ગુણાકાર કરીશું. જૂનું પ્રમાણ કેટલું છે? 3/2. કેટલું છે? 3/2, એટલે કેટલા આવશે? તો 3/5 અને 2/5. ઓકે, ગુણાકાર છે અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. 3 × 9, 9/20, 3 × 2, 6, 6/20. તો અહીંયા 20 કરવા માટે મારે કેટલા વડે ગુણવું પડશે? 5 વડે. તો અંશને પણ કેટલા વડે ગુણવું પડશે? 5 વડે, એટલે કેટલા આવશે? તો 5/20. એટલે અહીંથી મને શું મળશે? નવું પ્રમાણ. કેટલું આવશે નવું પ્રમાણ? તો નવું પ્રમાણ આવશે 9/6/5. કેટલા આવશે? 9/6/5. હવે મારે શું શોધવાનું છે? તો ત્યાગનું પ્રમાણ. શું શોધવાનું છે? ત્યાગનું પ્રમાણ અથવા તો ત્યાગ. શું શોધવાનું છે? ત્યાગનું પ્રમાણ અથવા તો ત્યાગ. તો અહીં હું ગણતરી કરું છું. ત્યાગ, ત્યાગ બરાબર શું આવશે? તો જૂનો ભાગ માઇનસ નવો ભાગ. શું આવશે? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. અહીં તો બેનો ત્યાગ આવશે. કયા બે આવશે? તો આવશે આહના અને અમીના. કોણ આવશે? આહના અને અમીના. ઓકે, આહનાનો જૂનો ભાગ કેટલો છે? તો આહનાનો જૂનો ભાગ છે 3/5, એટલે અહીં કેટલા આવશે? 3/5. અહીં કેટલા આવશે? 2/5. માઇનસ નવો ભાગ કેટલો છે? તો આહનાનો છે 9/20, આનો કેટલો છે? 6/20, અને આનો છે 5/20. ઓકે, પણ આપણે તો આહના અને અમીના જ જોઈએ છે, તો આહનાનો કેટલો છે? તો અહીંયા આવશે 9/20, અને આના કેટલા આવશે? તો અહીંયા આવશે 6/20. શું કરવું પડશે? લસા લેવો પડશે. 6/20 કરવા માટે આને કેટલા વડે ગુણવા પડશે? 4 વડે. તો અંશને પણ કેટલા વડે ગુણવાના? 4 વડે. તો 4 તરી કેટલા થશે? 12. 12 - 9, 6/ કેટલા આવશે? 20. આને પણ કેટલા વડે ગુણવા પડશે? 4 વડે. તો 6/ 4 વડે, તો અંશને પણ કેટલા વડે? 4 વડે. તો 4 × 2 = 8. 8/6 = 20. માઇનસ કરીશું એટલે કેટલા આવશે? તો 3/20, અને અહીં કેટલા આવશે? તો અહીં આવશે 2/20. એટલે આપણું જે ત્યાગનું પ્રમાણ છે, શું થશે? ત્યાગનું પ્રમાણ. તો ત્યાગનું પ્રમાણ કેટલું થશે? તો ત્યાગનું પ્રમાણ થશે 3/2. એટલે કે જે પાઘડીનું પ્રીમિયમ છે એ જૂના ભાગીદારોને કયા પ્રમાણમાં વેચાશે? 3/2ના પ્રમાણમાં વેચાશે. કયા પ્રમાણમાં વેચાશે? 3/2ના પ્રમાણમાં વેચાશે. ઓકે, ચાલો જોઈ લઈએ. તો 3/2ના પ્રમાણમાં, તો પહેલાં તો શું કરી દઈએ? આપણે અમનોન કરી દઈએ. અમનોન શું આવશે? તો પાઘડીનું પ્રીમિયમ ઉધાર થશે, એટલે અહીં અમનોન આવશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. શું આવશે? પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. તે કયા બે ભાગીદાર ત્યાગ કરે છે? તો તે આહનાના મૂડી ખાતે. શું આવશે? આહનાના મૂડી અથવા તો ચાલુ ખાતે. અને તે શું આવશે? તો તે આવશે અમીનાના મૂડી અને ચાલુ ખાતે. શું આવશે? અમીનાના મૂડી અને ચાલુ ખાતે. ઓકે, પાઘડીનું પ્રીમિયમ કેટલું છે? 30,000. તો રકમમાં કેટલા આવશે? 30,000. હવે આ 30,000 ને કયા પ્રમાણમાં વેચવાના છે? ત્યાગના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? તો ત્યાગના પ્રમાણમાં. અને ત્યાગનું પ્રમાણ કેટલું આવ્યું હતું આપણું? તો ત્યાગનું પ્રમાણ આપણું આવ્યું હતું કેટલું છે? 3/2. કેટલું છે? 3/2. તો એને આપણે 3/2ના પ્રમાણમાં વહેંચવાના છે. ઓકે, એટલે 30,000 × 3/5 કેટલા આવશે? તો આવશે 18,000. એટલે આહનામાં કેટલા આવશે? તો આહનામાં આવશે 18,000. અને અમીનામાં કેટલા આવશે? તો અમીનામાં આવશે 12,000. કઈ રીતે? તો અહીં હું લખું છું આહનાના 30,000 × 3/5 બરાબર. અને અહીં કેટલા આવશે? તો 30,000 × 2/5 એટલે અહીં આવશે આપણા 18,000. અને અહીં કેટલા આવશે? તો અહીં આવશે આપણા 12,000. એટલે આ રીતે તમારે શું કરવાની છે? તો આની હિસાબી અસર આપવાની છે. હવે હિસાબી અસર કઈ રીતે અપાશે? તો રોકડ ખાતાની કઈ બાજુ લખાશે? તો રોકડ ખાતાની ઉધાર બાજુ. કઈ બાજુ? ઉધાર બાજુ. શું લખાશે?
અમનના મૂડી ખાતે 50,000 અને પાઘડીના પ્રીમિયમ ખાતે 30,000 ઓકે ખટાવણી કરવાની છે. બીજું ભાગીદારના મૂડી ખાતા શું છે, જમા છે. તો ભાગીદારના મૂડી ખાતાની કઈ બાજુ લખાશે, જમા બાજુ. શું લખાશે, પાઘડીના પ્રીમિયમ ખાતે. આહનાના ખાનામાં 18,000 અને અમનના ખાનામાં અમીનાના ખાનીમાં 12,000 ઓકે. તો આ રીતે તમારે પાઘડીની હિસાબી અસરો આપવાની છે. તો આ આપણો એક પોઈન્ટ થયો. હવે પછીના વિડીયોમાં આપણે વારાફરતી આ બધા પોઈન્ટ વિશે શું કરતા જઈશું, માહિતી મેળવતા જઈશું. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઈક કરજો અને શેર કરજો. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.